તો રિક્વેસ્ટ કરી રહી હતી પત્રકારોને કે અત્યારે જવા દો, જોકે તે જાહેરમાં હંમેશા લોકોને ખખડાવતી નજરે પડે છે. આગળ વધીએ. અરબ કન્ટ્રીઝમાં વાતાવરણમાં આવેલા પલટાની અસર ભારતના દરિયા પર પણ જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારોમાં યમનના દરિયા કિનારે વરસાદ સાથે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સહિતના બંદરોએ બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તેમજ દરિયામાં માછીમારો અને સહેલાણીઓની અવર જવર પર પ્રતિબંધ પણ મૂકી દેવાયો છે. યમના દરિયામાં બે ભારતીય વહાણો ગુમ થયા છે, તે વહાણનો પત્તો લગાવવા પણ કવાયત હાથ ધરાઈ છે. હાલમાં 20 જેટલા વહાણ અને 200 જેટલા ખલાસીઓ સંપર્કવિહોણા છે. તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે. જીએમબી દ્વારા તો અત્યારે હાલમાં પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે અને દરિયો ન ખેડવા માટે માછીમારો અને વહાણ એસોસિએશનને સૂચના આપેલ છે કે બે નંબરના સિગ્નલ દરમિયાન દરિયાની અંદર નહીં જવાનું. યમનના દરિયા કિનારે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, હાલ પણ વરસાદ અને વાવાઝોડાનું કહેર છે યથાવત છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારાની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સહિતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ છે લાદી દેવામાં આવ્યું છે. અહીં બે નંબરના સિગ્નલના કારણે દરિયામાં જે માછીમારો અવર જવર કરી રહ્યા છે, આ ઉપરાંત દરિયા કિનારે જે સહેલાણીઓ આવી રહ્યા છે તેમને અવર જવર કરવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જે માછીમારો છે એમને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. ખાસ કરીને જીએમબી, કોસ્ટગાર્ડ અને નેવી સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે, આ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. જો જામ સલાયાની જો વાત કરવામાં આવે તો જામ સલાયાના 20 વધુ જે જહાજ છે, આ ઉપરાંત 200 વધુ ક્રૂ મેમ્બરો છે, એનો પણ પત્તો નથી મળતો, તો એનો પણ પત્તો મેળવવા હાલ કવાયત હાથ ધરાઈ રહી છે. એન્જલ કારસરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા. આપણે સાંભળ્યું જ હશે કે પાડાના વાંકે પખાલી નેડા. આ સમાન જ ઘટના સુરતમાં નજરે પડી છે કે જ્યાં પાલ ઉમરા બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. જોકે આ બ્રિજનું કામ પૂર્ણ થવામાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યની આંતરિક લડાઈ મોટી અડચણરૂપ બની ગઈ છે, જેના લીધે સુરત શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે આ બ્રિજના બાંધકામને લઈ કેટલાક મકાનો કપાતમાં જાય છે. આ મિલકતના માલિકોને સમજાવવા છતાં તેઓ તેનો કબજો છોડવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં કાયદા મુજબ જમીન સંપાદન કરાશે. બીજી તરફ સુરત મનપાના કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓના ઇશારે તેમના મળતિયાઓની મિલકતને કપાતમાં જતી બચાવાય છે, જેના લીધે બ્રિજના બાંધકામનું કાર્ય હાલ ઘોંચમાં આવી પડ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ બ્રિજનું બાંધકામ છેલ્લા 4 વર્ષથી થઈ રહ્યું છે. આ મુદ્દે કોર્ટમાં કેસ પણ થયો હતો અને કોર્ટે સુરત મનપાની તરફેણમાં આદેશ કર્યો હતો. આવતા મંગળવાર સુધીમાં એમને તમામ પાસાઓથી અવગત કર્યા છે અને જો સંમતિ દર્શાવશે તો અમે આ રીતે આગળ વધીશું, નહીં તો રાજ્ય સરકારની અંદર કલમ 78 પ્રમાણે ફરજિયાત સંપાદનની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એને અંતિમ તબક્કામાં આવતા એ રીતની કામગીરી કરવા માટે કમિશનરને સૂચના આદેશો આપીશું. એમની સાથે જ્યારે ચર્ચા પણ કરી છે ત્યારે બિલકુલ દંડવત પ્રણામ કરીને નતમસ્તકે ચર્ચા કરી છે. એમની લગભગ બધી શરતો માની લીધી છે, છેમ છતાં પણ ઉમરા ગામના રહેવાસી જે છે એ લોકો આ શહેર વિકાસના આડે બિલકુલ ધારાસભ્ય અને કોર્પોરેટરના દબાણમાં આવીને બિલકુલ સાથ સહકાર આપતા નથી, જેના કારણે આજે પ્રજાના 90 કરોડ રૂપિયા હવામાં અધ્ધર લટકેલા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર વારંવાર થઈ રહેલા હુમલાના પગલે તબીબ આલમમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હુમલાના વિરોધમાં સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એક વખત હડતાલ પર ઉતરી ગયા છે. હેલ્મેટ પહેરી આવેલા બે અજાણ્યા શખ્સોએ સિવિલના પાર્કિંગમાં ડોક્ટરને માર મારી અને તેઓ ફરાર થઈ જતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી રહેલા તબીબોએ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ તેમજ તબીબોને સુરક્ષા આપવાની માંગ કરી છે. સ્ટ્રાઇક આપણી પૂછી રહી છે, ડોક્ટરને માર્યો, એસોલ્ટ થયો, પછી આજે ઇન્ટેન્સલી એના જ રિલેટિવ હેલ્પ કરવાના બહાને આવ્યા બિચારો રેસિડેન્ટને અને પછી એને પાટું અને પેટ પર પાટું માર્યું અને ધક્કો માર્યો. આ સિમ્પલ આટલું વસ્તુ થયું બરાબર. એટલે ટાર્ગેટ અમને કરવામાં આવે છે. અમારી સિક્યુરિટી લેવલ સિવિલમાં તો નીલ છે, હવે અમે બહાર જઈએ અને અમને બહાર કોઈ મારી નાખે તો શું ફરક પડે? સમાધાન કરવા માટે તો આપણે સરકાર રચીએ છીએ. સરકાર જ આનો કોઈ જવાબ ન આપે, સરકાર જ આની સામે કંઈ પગલાં ન લે
તો એમાં અમે પણ કરી શકીએ નહીં. અમે લોકો સરકાર, આપણી એક્સપેક્ટેશન સરકાર જોડે હોય ને, સરકાર પણ અને સત્તાધીશો જો આનો હલ ન લાવી શકતા હોય તો અમારે શું કરવું જોઈએ? આ કચ્છના ભચાઉ નજીક રસ્તા પર વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી. પોલીસને નાકાબંધી દરમિયાન બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી ટ્રક ભચાઉમાં પ્રવેશ કરી રહી છે અને જેના પગલે પોલીસે શંકાના આધારે એ ટ્રકનો પીછો કર્યો. પોલીસ પીછો કરી રહી હોવાની જાણ ડ્રાઈવરને જતા જ ડ્રાઈવરે ટ્રકની સ્પીડ વધારી, જોકે બાદમાં ટ્રક ભચાઉના ચોપડવા ગામ નજીક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રકની અંદર રહેલ દારૂની પેટીઓ રસ્તા પર પડી ગઈ હતી. રાજકોટ આરોગ્ય વિભાગે દરોડા પાડી અને પટેલ ટ્રેડરમાંથી મરચાના પાવડરનો મિલાવટવાળો જથ્થો ઝડપી પાડ્યો છે. કલરનો ઉપયોગ કરી ઓછી કિંમતે વેચાઈ રહેલા મરચાનો મોટો જથ્થો આરોગ્ય વિભાગે ઝડપી પાડ્યો છે. મુરલીધર બ્રાન્ડ મરચાના નમૂના લઈ અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. હોટેલ અને દુકાનોમાં સસ્તા ભાવે આ ભેળસેળયુક્ત મરચાના પાવડર વેચાઈ રહ્યો હતો, જે ગ્રાહકો છે તેમને નુકસાન પહોંચાડે છે.